સ્વાધ્યાયનો તેરમો દાખલો કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા કેટલી આપેલી છે તો કે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અઠ્યાવીસ ગાત પર મીટર ક્યુ એટલે એકમ કદમાં આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અઠ્યાવીસ ગાત જેટલા ઇલેક્ટ્રોન છે એ હોય છે આવા ઇલેક્ટ્રોનને ત્રણ મીટર લાંબા ત્રણ મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડે સુધી ડ્રીપ્ટ થતા કેટલો સમય લાગશે ડ્રીપ્ટ થતાં કેટલો સમય લાગશે એટલે શોધવાનો છે સમય તારના આઠ છેદનું ક્ષેત્રફળ બે ગુણ્યા દસની માઇનસ છ ગાત મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે અને તેમાંથી કેટલો પ્રવાહ વહે છે તો કે ત્રણ એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે વળી દાખલાની અંદર ડેટા નથી લખેલો એટલે ખાસ ખાસ અને ખાસ પહેલાં શું લખવાનું ડેટા તો લખીએ શું આપેલું છે તો કે સૌથી પહેલાં આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અઠ્યાવીસ ગાત પર મીટર ક્યુ સંખ્યા ઘનતા આપેલી છે ઇલેક્ટ્રોનની અંદાજીત સંખ્યા હા તો સંખ્યા એન વડે દર્શાવીએ છીએ તો એન બરાબર લખી શકાય એન બરાબર લખી શકાય આઠ પોઈન્ટ પાંચ એને ગુણ્યા દસની અઠ્યાવીસ ગાત મીટર રેસ ટુ માઇનસ થ્રી સંખ્યા ઘનતા વિશે તમને યાદ હશે હા સંખ્યા ઘનતા વિશે હું થોડું યાદ દેરાવું તો એન બરાબર લખી શકાય કેપિટલ એનના છેદમાં વી કુલ સંખ્યા છેદમાં કુલ કદ એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ફરીથી કુલ સંખ્યા છેદમાં કુલ કદ એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા એ રીતે આપણે એને વ્યાખ્યાયિત કર્યું હતું પછી ત્રણ મીટર લાંબા એટલે તમને લંબાઈ આપેલી છે એલ બરાબર લખી શકાય ત્રણ મીટર ત્રણ મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી કેટલો સમય લાગશે તો કે ટી બરાબર કેટલા ત્રણ મીટર લંબાઈનો જે તાર છે આમ ત્રણ મીટર લંબાઈનો આપણે તાર વિચારીએ આની લંબાઈ થશે ત્રણ મીટર તો એના એક છેડાથી કરી અને બીજા છેડા સુધી પહોંચવા માટે લાગતો સમય છે એ આપણે શોધવાનો છે એના ઉપરાંત શું શું આપેલું છે તો કે તારનું આઠ છે નુ આપેલું છે બે ગુણ્યા દસની માઇનસ છ ઘાત મીટરનો વર્ગ એના ઉપરાંત કેટલો પ્રવાહ રહે છે તો કે આઈ બરાબર ત્રણ એમ્પિયર બસ આ થયો ડેટા હા ડેટા ખાસ ખાસ અને ખાસ લખવાનો એના પછી એક સૂત્ર આપણે કરી ગયા ચેપ્ટરમાં આઈ બરાબર ક્યુ એન એવી આપણે આ રીતે યાદ રાખતા ક્યુ એને વીડી જો એમાં કિંમત મૂકી દઈએ તો આઈ બરાબર લખી શકાય વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ તો ઈ એન એ વીડી ઓકે એ રીતે યાદ રાખતા બસ એમાંથી વીડીને સૂત્ર કરતા બનાવશો એટલે વીડી બરાબર લખી શકાય આઈના છેદમાં ઈ ઈ એને છેદમાં જ હશે એટલે આઈના છેદમાં ઈ એન પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમયે સૂત્રનો ઉપયોગ કરેલો છે વેગ વીડી બરાબર લખી શકાય અંતરના છેદમાં સમય એટલે એલના છેદમાં ટી જ્યાં એલ એટલે કેટલા થશે ત્રણ મીટર ત્યાં જે લીધું થયું એના પછી અંતરના છેદમાં સમય એલ બાય ટી અને આઈ બાય એન એ ઈ સરખાવી દઈએ તો આઈ બાય ટી આ એલ બાય ટી બરાબર આઈના છેદમાં એન એ ઈ એમાંથી ટીને સૂત્ર કરતા બનાવવાનો એટલે આવું સૂત્ર આવશે એન એ ઈ એલ વાયઆઈ એમાં બધી કિંમત મૂકવાની એન એન એટલે સંખ્યા ગણતા આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અઠ્યાવીસ ઘાત કરી ગયા પછી એ આઠ છે નું ક્ષેત્રફળ બે ગુણ્યા દસની માઇનસ છ ઘાત મીટરનો સ્ક્વેર પછી ઈ ઈ જે છે એ છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ છ ઘાત છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ત્રણ મીટર લંબાઈ છે અને વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે ત્રણ એમ્પિયર બધી કિંમતો મૂકીને સાદુ પાપશો એટલે જવાબ આવશે સત્યાવીસ પોઈન્ટ બે ગુણ્યા ની ત્રણ ઘાત સેકન્ડ પછી સેકન્ડમાં જવાબ રાખશો તો ચાલશે એને કલાકમાં ફેરવવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે અહીંયા ક્વેશ્ચનમાં પૂછેલું નથી કે કેટલા કલાક લાગશે રાઇટ એટલે સેકન્ડમાં આવશે છતાં પણ જો સેકન્ડને કલાકના અને મિનિટમાં ફરવા હોય તો સેકન્ડને જો સાઠ વડે ભાગશું તો એ મિનિટમાં ફરી જશે અને પછી એને સાઠ વડે ભાગશું તો એ કલાકમાં ફરી જશે એટલે બેટરી છે તમે છત્રીસો વડે ભાગી નાખો સત્યાવીસ બે એને ગુણ્યા દસની કેટલી ગાત થશે ત્રણ ગાત એના ભાગ્યા ડાયરેક્ટ કલાકમાં ફરાવવા માટે છત્રીસો વડે ભાગી નાખીએ હમ છત્રીસો વડે ભાગી નાખશું એટલે જે જવાબ આવશે એ આટલો આવશે સાત પોઈન્ટ પાંચ કલાક બસ તો દાખલો બહુ સહેલો છે મેઇન છે સૂત્ર તમને આ યાદ હોવું જોઈએ આઈ બરાબર આઈ બરાબર સૂત્ર શું છે ક્યુ એને વીડી અને વીડી જે છે એમાં તો એક બરાબર અંતર ભાગ્યા સમય એટલું જ તમારે મૂકવાનું છે ખાસ યાદ રાખજો દાખલો પૂછાય તો એમાં ડેટા ચોક્કસથી લખજો ડેટા વગરના દાખલા છે એના માર્ક્સ પૂરા મળશે નહીં હા ચાલો આટલું રાખીએ એક વખત લખીને તૈયાર કરી લેજો